આપણો જે વિજ્ઞાનનો પાઠશાળો છે એમાં મેં તમને કહ્યું હતું કે હું તમને બધા પ્રશ્નોના જવાબ સોલ્વ કરાવીશ ધીમે ધીમે કરી અને પછી આપણે એનો ટેસ્ટ કરીશું. હવે આજથી 2-3 લેક્ચરમાં બધા પ્રશ્નો જવાબ સોલ્વ કરી દઈએ પછી આપણે એનો ટેસ્ટ આપી દઈએ, બરાબર છે? તો ધ્યાનથી જુઓ. પહેલા આજે મેં કાલે તેને ઓલમોસ્ટ સોલ્વ કરી દીધી છે. પહેલો પ્રશ્ન તો પહેલો તો છે ને જીપીના બધા ટોપિક પતે ને પછી પ્રશ્નો છે, બરાબર છે? તો પહેલો ઇન્ટેન્સમાં જે પ્રશ્ન છે એમાં જો પહેલામાં એવી રીતનું હતું કે બધી પ્રક્રિયાઓ મેં તમને કરાવી દીધી હતી જે સંતુલિત પ્રક્રિયાઓ કરવા, એ પ્રશ્નોના જવાબ થઈ ગયા છે. હવે જે મોટા પ્રશ્નોના જવાબ બાકી છે એ જ હું કરાવું છું. જો મેડિસિન બટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સર્વ કરવામાં આવે છે, જોજો. તમે પહેલો પ્રશ્ન છે આપણો જે પહેલો સમીકરણ સંતુલિત કરવાનો ટોપિક જે પતે છે પછી પહેલો જ પ્રશ્ન છે. આટલા તમામ પ્રશ્ન આપ્યા છે, બે પ્રશ્નો સમીકરણ સંતુલિત કરવાના છે અને એક આ પ્રશ્ન છે. જુઓ ત્યારે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કેવી રીતે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમની પટ્ટી છે ને એ હવામાં સાથે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે, એટલે એના પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી જાય. એમને પણ મેગ્નેશિયમની પટ્ટી મૂકી રાખી હોય ને તો એને હવામાં સળગાવીએ તો એની જોડે હવામાં સળગાવતા પહેલા એમનેમ પણ એ ઓક્સિજન સાથે ખુલ્લો હવામાં પ્રક્રિયા કરીને એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી જાય છે. એટલે સળગાવવા જઈએ તો સરળતાથી સળગે નહીં, એટલે પહેલાં એને સાફ કરવાની, એટલે પેલું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ નીકળી જાય અને પછી સળગાવો તો હવામાં ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરશે. જોઈએ મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે, હવામાં ખુલ્લી રહે તેની બહારની સપાટી પર MgOનું પડ જામી જાય છે. મેગ્નેશિયમ એ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે, એને હવામાં ખુલ્લી રાખીએ તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. Mg = Mg. હવે MgOના નિષ્ક્રિય પરને કાચ પેપર વડે ઘસવામાં આવે છે. એના માટે ઘસવામાં આવે છે કાચ પેપર વડે અને સાફ કરવાની મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. મેગ્નેશિયમની પટ્ટી સક્રિય છે, હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. એટલા માટે આ પટ્ટીને પહેલાં કાચ પેપરથી સાફ કરવામાં આવે છે એટલું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જતું રહે અને પછી એને સળગાવવામાં આવે હવામાં ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાને સાફ કરવામાં આવે છે. આવશે ધ્યાનમાં. નેક્સ્ટ જોઈએ પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય, એટલે ધોળવા માટે એટલે ચૂનો. તો કોનું દ્રાવણ? ચૂનાનું દ્રાવણ, એટલે કેલ્શિયમ ઓક્સાઇડનું દ્રાવણ. કેલ્શિયમ ઓક્સાઇડ ખબર પડે છે ને, એનું દ્રાવણ એ ધોળવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા એક્સ એટલે કયો પદાર્થ એવું પૂછે છે તમને, તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO. ભાઈ એક્સ એટલે કયો પદાર્થ? કેલ્શિયમ ઓક્સાઇડ CaO, બરાબર છે? આગળ વાંચો. પદાર્થ એક્સ નું નામ આપો કેલ્શિયમ ઓક્સાઇડ, એનું અણુસૂત્ર CaO. કેલ્શિયમ ઓક્સાઇડ નું નામ અને અણુસૂત્ર CaO. હવે પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયા લખો. CaO વત્તા H2O, CaO H2O, ચૂનાનું નિત્રું પાણી, યાદ છે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O પાણી, પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. ખબર છે ને, ગરમ થઈ જાય છે આખું પાત્ર અને ગરમી ઉત્પન્ન કરે છે. ચાલો જોઈએ પદાર્થ એક્સ કેલ્શિયમ ઓક્સાઇડ છે, એનું સૂત્ર CaO. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરીને ચૂનાનું નિત્રું પાણી CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. નેક્સ્ટ જોઈએ. એક કસનળીમાં એકત્રિત થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્રિત થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે? નામ જણાવો. યાદ કરો આપણે છે ને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરી હતી, એમાં પાણીને ગરમ પાણીને મેં તમને સમજાવ્યું, એક કપ લેવાનું, એક કપ પ્લાસ્ટિકના કપની નીચે બે હોલ કરવાના, પછી એનામાં બે રબરના બૂચ મૂકવાના, પછી એમાં પાણી ભરવાનું, પછી ઉપર બે કસનળી ઊંધી મૂકવાની, હવે બે કસનળી અંદર ઊંધી મૂકી અને પછી અંદર છે ને બે વિદ્યુત ધ્રુવો છોડવાના, એ વિદ્યુત ધ્રુવોને બેટરી સાથે જોડવાના, હવે સ્વિચ ચાલુ કરો એટલે અંદર ગરમી વસાત થશે ને પાણી ગરમ થશે, પાણી ગરમ થશે એટલે એનું વિદ્યુત વિભાજન થઈને H2O માંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત થશે. એક કસનળીમાં હાઇડ્રોજન ભેગો થતો જશે પાણીના વધારે સ્થાનાંતર, એટલે પાણી નીચે ઉતરતું જશે, ઓક્સિજન અંદર ભરાતું જશે અને હાઇડ્રોજન અંદર ભરાતું જશે. આમાં યાદ રાખજો હાઇડ્રોજન ડબલ હોય, આપણે જાણીએ છીએ H2O, એટલે હાઇડ્રોજન બમણો હોય એક કસનળીમાં અને ઓક્સિજન અડધો હોય, 2:1 પ્રમાણ હોય. કયું પ્રમાણ હોય? 2:1. ચલ એ જોવાનું છે. જો એક કસનળીમાં એકત્રિત થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્રિત થતો વાયુનો જથ્થા કરતા બમણો સમાન છે, વાયુનો નામ હાઇડ્રોજન, બરાબર, જે બમણો હોય છે ઓક્સિજન કરતા. જો પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ અલગ મળે છે, પાણીમાં બે ભાગ હાઇડ્રોજન ને એક કસનળીમાં બે ભાગ હાઇડ્રોજન,
અને બીજી કસનળીમાં એક ભાગ ઓક્સિજન વાયુ મળે છે, એકમાં બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન. હાઇડ્રોજન ડબલ હોય ઓક્સિજન કરતા. આમ મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ બે છે કે છે 2H2O વિરુદ્ધ વિભાજન કરીએ તો 2H2O. હવે ચાલો ખબર પડશે ને, સિમ્પલ જ છે ભાઈ. પાણી નું વિદ્યુત વિભાજન હાઇડ્રોજન ને ઓક્સિજન માં થાય. અહીંયા ઓક્સિજન ના બે અણુ છે એટલે અહીંયા બે વડે ગુણવા પડે, તો હાઇડ્રોજન ના ચાર થઈ જાય એટલે અહીંયા પણ બે વડે ગુણવા પડે. જ્યારે કોપર સલ્ફેટ દ્રાવણ માં આયન ની ખીલી ગુણવા માં ત્યારે કોપર સલ્ફેટ દ્રાવણ માં શા માટે બદલાય છે, યાદ કરો મેં તમને કરાવ્યું હતું. જો કોપર સલ્ફેટ ના દ્રાવણ માં લોખંડ ની ખીલી નાખવાની વિસ્થાપન ની પ્રક્રિયા યાદ કરો તો શું થશે, Fe લોખંડ એ કોપર કરતા વધારે સક્રિય છે. મેં તમને સમજાવ્યું હતું લોખંડ કોપર કરતા વધારે સક્રિય છે, એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરે, વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરે, એટલે લોખંડ કોપરનું વિસ્થાપન કરે છે. એટલે કોપર નીકળી અને લોખંડની ખીલી પર જમા થઈ જાય, એટલે લોખંડની ખીલી જાણે તાંબાની બનેલી હોય એવી દેખાય, અને કોપર સલ્ફેટનું દ્રાવણ અને આયર્ન સલ્ફેટનું દ્રાવણ બને છે. આયર્ન સલ્ફેટ લીલા રંગનું હોય છે, એટલે દ્રાવણનો રંગ બદલાઈને લીલો થઈ જાય છે. જો CuSO4 વત્તા Fe, તો આ Fe SO4 જોડે જોડી જાય, Fe SO4 અને Cu છૂટું પડે, પણ છૂટું પડે એટલે ક્યાં, આપણી ખીલી પર જમા થઈ જાય. બરાબર, પહેલાં એનો વાદળી રંગ હોય કોપર સલ્ફેટનો, પણ જ્યારે ખીલી નાખવામાં એટલે લીલા રંગમાં ફેરવાઈ જાય છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરે છે. Fe Cu કરતા વધારે સક્રિય છે. જો આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર આયન કરતા વધારે ક્રિયાશીલ હોવાથી જે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયન સિદ્ધાંત કરે છે, જે લીલા રંગના દ્રાવણનો રંગ બદલાય છે, હોવાથી એનો રંગ બદલાય છે. આ પ્રક્રિયા આવશે ત્યારમાં ચાર ચાર કોષો પરફેક્શનથી લખવાના અને કરી દેવાના, આનો ફોટો પણ હું જોડે